મેં તમને કીધું આપણે આ પહેલી ફેરે કોલાબોરેશન કર્યું છે નજફી ગ્રુપ સાથે અને અલ્હમ્દુલિલ્લાહ જેટલી તૈયારી થઈ છે બધી કોન્જોઇન્ટમાં થઈ છે આ ઓને એન રિલેશન અવેક ઉ ક્વોટિડિયનમાં મિનિમમ 10 ફોઈ દાન લા જર્ને કાંઈ પણ એવું ઇલોકોમને દેખાય કે આપણે ત્યાં આમ કરીએ તો વધારે સારું થશે આમ કરીએ તો વધારે સારું થશે આપણેને દેખાય તો હું કોમ્યુનિક ઓન સે દન દેઝ ઇદે અને C'est vraiment une collaboration qu'on apprécie énormément. Inch'Allah, doua kariye ke badu sarkaitin pasar thai. Ane ama Najafi group, comité voyage, a jeune lokom, badai no collaboration se. Pan ana base ek couple che. Ane i tamme badai orko che. I couple che Javad ane ni garwari Anisha. આ લોકોમ જે આપણા માટે ભોગ આપે છે અને કામ કરે છે સે ઇન્ક્રેડિબલ બસ આપણે એ લોકોની સલામતી માટે દુઆ કરીએ અને હંમેશા એ લોકોને યાદ કરતા રહેજો એ લોકોની કામયાબી માટે દુઆ કરીએ અને એ લોકો માટે દુઆ કરીએ કે હર હંમેશા એ લોકો આવી ઇમામની ઝવારની ખિદમત કરી શકે અને ઇન્શાલ્લાહ આ પહેલી ફેરે એ લોકો અરબઈનનું ગ્રુપ ઓર્ગનાઇઝ કરે છે મને ખબર છે અટાણે એ લોકોને શું વ્યાધિ છે જે મેં તમને કીધું કે મને અમને સ્ટ્રેસ છે અટાણે કારણ કે એક હોટલ સાથે પ્રોબ્લેમ છે એ સ્ટ્રેસ એ લોકો ત્યાં છે અને એ લોકો એ પ્રોબ્લેમને ઝેરે કરે છે તો વિચાર કરો એ લોકો અટાણાના ખંભા ઉપર અટાણે કેટલું ભાર હશે એ લોકો રાતના સૂતા હશે કે નહીં સૂતા હોય સિલ ઉપલે અટાણે 15 દી રહ્યા છે આપણા દેપા માટે મને ખપે છે કે આપણે બધાય હરેક નમાઝ બાદ આ બે કુપલ માટે દુઆ કરીએ અને મને જોઈએ છે કે આ લોકોની સલામતી માટે આપણે 3 બાવાઝે બુલંદ સલવાત પડીએ જો આ ખબર નથી કેનો ફોન છે આમાં લખેલું છે દીત આરિફ તો તોંદ જતે એક ઉદય સુર સો ટેલિફોન જવાદ અટાણે આપણે આ ડિરેક્ટ જોઈ છે અને એ લખે છે આ લારિવે ઓન ઓરા પેટેટ પા લે ચાંબ્ર ટુટ સુઇટ કારણ કે તમને ખબર છે કે એક હોટલમાં આપણે જઈએ એટલે આપણે હોટલની ચાવી 12 વાગ્યા પછી મળે આપણે આવીએ 7 વાગે બીજું પોતે કહે છે જીલે આ મેટ્ર આશ 24 એટલે હું એમ સમજું છું કે તમે ખાટલામાં પણ પહેરેલું રાખજો આનું આ ઇમ્પોર્ટન્ટ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે ડોંક એન પરમેનન્સ આ જીલેને રાખજો આ જીલે તમારા રિકોનેસન્સ માટે છે ડોંક મેર્સી જવાદ દે સુઇવર દેજા ક્યાં છે અહીંયા કે વાં ખબર નથી સુ સેમિનાર અને કાંઈ પણ બીજું કાંઈ ઇન્ફોર્મેશન દેવાનું હોય તો નેઝિતે પા નું કોન્ટેક્ટે આપણે 300 જણા છે લગભગ કે 270-90 એટલે આપણી 6 બસ હશે આપણે ડેપ્લાસે થશું એટલે 6 બસ સાથે જશે તો તમે વિચાર કરો મેં તમને હમણાં મસ્જિદે કુફા મસ્જિદે સહેલાની વાત કરી કે આપણે બે ફેરે જઈએ તો શું પ્રોબ્લેમ થાય તો આમાં જ તમને ખબર પડી આવે 6-6 બસ એક સાથે અને એમાં 300 માણસ અને એક બીસમાં 50 જણા એ બધા ભેગા ઉતરશે વિચાર કરો જેટલા જઈ એવા છે સામરામાં આપણે બીસનું પાર્કિંગ છેટું છે હાલીને રોઝા સુધી પછી બારિયર ગરીને હરમ સુધી એમાં એક જાણો હાઈલો ગયો ટોયલેટમાં કાંઈ કહેવા વગર એટલે તમે વિચાર કરો કે 299 માણસની વાત જોવી જોશે આમાં આપણને બહુ સારી રીતે ઓર્ગેનાઇઝ થવાનું છે તમને ત્યાં પહોંચીને ભલામણ કરશું પણ આ બધું તમારા ઝેનમાં હર હંમેશા મોજૂદ રાખજો આપણા સાથે 7 ઝાકીરે હુસેન છે અને આપણા સાથે 7 નવહા ખાન છે મને બધાના નામ ના પૂછજો
મને તો મારો ઝાકીર ખબર છે કે શેખ મોઈઝ આપણા સાથે છે. Oui. Non. Il faudra compter. Après. Non. À peu près équilibré, c'est. À peu près, marad ane orat équilibré, c'est exact nombre. Mane net khabar. Karbala ni 5 maksusi chhe. 5 maksusi jenye kari lidi ena mate jannat wajib chhe. પણ ઝિયારત કરી લીધી અને ઝિયારત કબૂલ થઈ ગઈ એ ફરક તમને ખબર છે શું છે. 5 મખસૂસી છે, એક આશુરા, એક 15 શાબાન, એક અરફાત, એક અરબઈન અને એક જુમેરાત. એમાંથી તમે હંમેશા સાંભળ્યું છે કે અરફાતના જે કરબલા હોય છે, અલ્લાહ પહેલા ઇમામ હુસેનના ઝવ્વારની હાજત સાંભળીને દુઆ કબૂલ કરે છે, અને પછી અરફાતના મેદાનમાં જેટલા હુજ્જાજ છે એ લોકોની દુઆને કબૂલ કરે છે. અરબઈનનું ઝિયારતનો એટલો જ વજન છે. અને આ તો તમે નજફથી કરબલા હાલીને કરશો. વિચાર કરો કે આ ઝિયારતનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. વીસ મિલિયન લગભગ માણસ હોય છે, આમાં ડિપ્લેસમાં બહુ ડિફિસિલ છે. આપણે એક સેમિનાર કરશું માર્ચ કરવા મોર, કે કેવી રીતના આપણે ઓર્ગેનાઇઝ કરશું, કેવી રીતના ગ્રુપ કરશું, કેવી રીતના આપણે ડિપ્લેસે થશું, કેમ જમશું, ક્યાં ઊભા રહેશું. આ ફ્રાન્સમાં અટાણથી હું તમને ફક્ત એટલી ભલામણ કરું છું કે તમે સબર રાખજો અને કોન્સિન્ય બરાબર રેસ્પેક્ટે કરજો. કોન્સિન્ય બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આમાં કોઈ પણ આને રેસ્પેક્ટે ના કર્યું તો બહુ જાજા માણસ યાદીમાં આવી જશે. તમે આ દેપલાસમાં ટાણે ઝિયારત કરવા જાઓ કે માર્ક્સ કરવા જાઓ કે કાંઈ પણ એવું કરો, તમારા સાથે કિંમતી ચીજો ના લઈ જજો અને પૈસા સુખતું ના લઈ જજો. આ બધા ગ્રુપમાં જવા મોર બધાને કહેવામાં આવે છે, પણ બધા હરફેરે એક જાણો તો નીકળે કે લઈ ગયો હોય. અને જો તમે સેમિનાર સાંભળ્યું હોય નજફી ગ્રુપનું, તો એમાં રઝાલીભાઈ કહેતા હતા કે અલ્લાહે આપણને બનાવ્યા છે અશરફુલ મખલુકાત. તો એમાં એક જણાએ હઝરત અબ્બાસના હરમમાં જઈને 5000 યુરો એના ઉપડી ગયા. તો એ આવીને ગ્રુપવાળાઓને કીધું કે હઝરત અબ્બાસ મારા રાજી નથી. તમે વિચાર કરો, આ રઝાલીભાઈએ કીધું અલ્લાહે આપણે બનાવી છે અશરફુલ મખલુકાત, તમને અક્કલ બુદ્ધિ દીધી છે કે તમે વિચાર કરો આ 20 મિલિયન માણસમાં તમે ભલે ને સેન્ચ્યુરના સેન્ચ્યુરમાં તમે એ ગરાવી દો, આવું ના કરજો અને કિંમતી ચીજો ના લઈ જજો. આપણે ચાલવાના છે, માણસો જાજા છે, કપડાં સેમ્પ પહેરવાના છે, મિનિમમ ફાં ધોઈ શકાશે અને લેજે રહેજો. તમારી કાંઈ પણ કિંમતી ચીજ પૈસા હોય આપણે વાં હોઘરૂ પે કરી નાખશું. પાસપોર્ટ તો અમે પહેલાંથી બધા લઈ લઈશું અને સાથે રાખશું હોટલની તેજુડીમાં, પણ પૈસાનું કાંઈ પ્રોબ્લેમ કે હોય માર્ક્સ મોર આપણે એવું કાંઈ કરશું ઓર્ગેનાઇઝે કે બધાના પૈસા પણ રેકોલ્ટે કરી સૌ સૌના એન્વલોપના નામ કરી એક ભાત કરી અને એ પણ આપણે હોઘરૂ પે કરી નાખશું. છતાં પણ માર્ક્સ ટાણે તમે તમારી સાથે ઈરાકી પૈસા થોડા ઘણા રાખજો કે જેથી ઘણા કોઈ માર્ક્સ ના કરી શકે અને બસ કે કંઈ લેવું પડે ને એમાં કંઈ પૈસા દેવા પડે તો એ પૈસા હોય. લગભગ 50-60 યુરો જેટલા એસ્પેસ હોય ઈરાકી મોનેમાં તો એ જરૂર છે. અને એ ઉપડી જાય તો ઇન્શાલ્લાહ જે ઉપાડી ગયો એને પણ નારાજ નહીં થાય. હા, આપણે એની તમને PDF મળ્યું છે, એમાં બધું લખેલું છે. છતાં પણ આપણે કેસ્ટિયો જુસ્ત મારું થઈ જાય પછી આપણે 15-20 મિનિટ જેટલો ટાઈમ ખબર આપણે કેસ્ટિયો રેપોન્સનું સેશન રાખશું.
મસ્જિદે કુફા સાલાની મેં તમને વાત કરી નાખી કે ટાઈમ લાગે છે જવાનું. આમાં થઈ પણ શકે કે આપણે બે મસ્જિદમાંથી ના જઈ શકીએ, એકમાં કે બેમાં રસ્તા બ્લોકે હોય. આ તમે ફક્ત તમને આ વ્યક્ત કરવા માટે કહું છું કે અરબઈનનો વખત જરાક પાર્ટિક્યુલર છે. કાઝમૈન સામરા એક દિવસમાં કરશું, ડોંક ફાતિગા રિપોઝે વુ લા બેઈ. પ્રોબ્લેમ દો શાંભરનીમાં આપણે વાત કરી નાખી, રૂમિંગ તમે જોયું હમણાં. મોટામાં મોટું પ્રોબ્લેમ શાંભ ડુબલનું હોય, શાંભ ટ્રિપલ, શાંભ ક્વાડ્રુપલ, એન પ્રિન્સિપ યુ હેવ નો પ્રોબ્લેમ. શાંભ ડુબલ તમે જોયું ઉપર, ને તમે જોશો અહીંયા ઉપર બધા કુપલ છે. શાંભ ડુબલમાં બધા કુપલ રહી જશે. ઇન્શાલ્લાહ દુઆ કરીએ કે આ કુપલને સાથે રહેવા મળે. પણ અટાણથી કહી દઉં છું કે આઝાદ, તું તો આના ઉપર ક્રોઆ નાખી દેજે. અનુ, તું એ ક્રોઆ નાખી દેજે. અમીન, નાદિરા, તમે પણ ક્રોઆ નાખી દેજો. આ હું એ ક્રોઆ નાખ ભેંસ્યો એ વિધામાં, મારું તો પહેલા મેં તમને કહી દીધું. પણ ઘણા નીચે છે, સે દોઝ હોમ ઉ દો ફામ ઓન વા ટુ ફેર પુર વુ લેસે તેલ કે. પણ સાશે કે ફોર પોસિબલ છે કે આ ના થાય. તો તમે સિલ્વુપલે આમાં દરગુજર કરજો. આ હોટલમાં એક ચીજ પણ તમને, અને આ પ્રોબ્લેમ સુરતુ કદાચ નજફમાં ઓછું પોઝે થશે, સુરતુ કરબલામાં છે આ પ્રોબ્લેમ. કરબલામાં ક્વાડ્રુપલ શાંભ બહુ મોટા છે. તમને હમણાંથી મન થતું હોય કાંઈ બે શાંભ રઘરૂપે કરવાનું, હમણાં જ મને કહી દેજો, તો વાં આવીને એટલી વ્યાધિઓ છે. પણ વાં શાંભ ક્વાડ્રુપલ મોટા છે, એમાં કોમ્ફોર્ટ હશે. અને શાંભ ડુબલ જો મળશે તો કરશું ઇન્શાલ્લાહ. હવે આગા સિસ્તાનીની આપણે મુલાકાત લેવાની છે, એની મેં વાત કરી. જેટલાઓએ કરી લીધું છે એ લોકોને ખબર છે, પણ આગા પાસે જઈએ છીએ આપણે ત્યારે એક ગલીમાં રહીએ છીએ. આગા આંથેમાં બારિયર હોય, ત્યાં એના ગાર્ડ ઊભા હોય આ એક્સટેરિયર દો લિમેબલ, અને ત્યાં આપણે કયો કરીએ બધા. હંમેશા અમે જઈએ 40-50-60 ગયા ફેરે 100 હતા. આજ ફેરે આપણે એ લોકો મગરીબ મોર, આપણે મગરીબ પછી લગભગ સાથે જશું. વિચાર કરો 300 જણા હશું આપણે. આમાં ડિસિપ્લિનની બહુ જરૂર છે. આપણે કરબલાની ગલીમાં ઓતોરૂટ નથી. ટૂંક તમે હોઘરૂપે રહેજો, ફોર્મે લીન દો પાર દો. બીજા આ પેરમાનન્સ આપણા મગજમાં હોવું જોઈએ. બીજા ઝવારને તકલીફ નથી પહોંચાડવી. આપણે સરખી લાઈન કરીએ કે જેથી બીજા માણસો વટાતા હોય ને અગવડ ના પડે. આગા લોકો આગાના ગાર્ડ છે, એ લોકો આસાનીથી ઇન્કમનું કામ કરી શકે. ત્યાં તો વાટ જોવાની છે. પછી આપણે ચેક પોઈન્ટમાં ગરશું અંદરમાં. એમાં એક ઓલું છે, શું કહીએ ને, પોર્ટિક ડિટેક્ટર, ફુઈ કોર્પોરેલ. એક ફેરે ના, તન ચાર ફેરે ફુઈ કોર્પોરેલ. યા તમે એક ચીજ ના લઈ જજો, કારણ કે એ પસાર નહીં થઈ. એક સુઈ નહીં પસાર થઈ. આ આ સાંકરી આ નહીં પસાર થઈ. વીટી નહીં પસાર થઈ. ઘડિયાળ નહીં પસાર થઈ. રિયા કપડાં સિવાય કાંઈ નહીં પસાર થઈ. ડોંક તમારા ખિસ્સા ખાલી હોવા જોઈએ, એક દાગીનું નહીં. કારણ કે આ જો એક જણે કર્યું એટલે હોતા દે આખું ગ્રુપ. બે ચીજની રજા છે, એક ચશ્માની અને એક પૈસાની. પૈસા જેટલા લઈ જવા એ લઈ જજો, કાંઈ નહીં. ઇન્શાલ્લાહ અમને બધાય પાસે હશે પૈસા, આગાની દેવાના હદિયાના ખૂમ્સના પૈસા. એનું પણ ઓર્ગેનાઇઝેશન આપણે વાં વાત કરશું કે કેવી રીતના કરવું. તમે તમારા એન્વલોપ તૈયાર રાખજો, વાં પછી આપણે એનું વાત દેતાઈ વિગતવાર કરશું. પણ આ બે ચીજની રજા છે એ તમે લઈને જાજો. ભાજ રસવી પાસ્યો કે સસુ આવતો હોય છે, આપણે વાં જઈને તપાસ કરશું. મને લાગે છે ભાજ પણ નહીં પહેરી શકે. અને હું કાખ તો બ્લો લઈ ગયો, આફે લઈને નહોતો ગયો પણ મારા શમીઝના પોશમાં રહી ગયું હતું.
ઈ પણ ના પસાર થયું. તો એ લઈ લીધું, મેં કીધું હું આ લઈ આવ્યો અંદર મશીન નથી, તો કે ના. ને એ ચીજ ઇલકોમ પર રાખે સાશેમાં, મેં એ ઝેદ આપણે એમ થાય કે આ ખોવાઈ નહીં જાય કાંઈ, પણ તમે કાંઈ પણ ચીજ સુખતું કિંમતી ના લઈ જજો. અને જો આ આગાન અંવલોપની મેં વાત કરી, જો તમે બની શકે તો તમે સાથે ખાલી અંવલોપ લઈ જજો થોડાક, કારણ કે ઘણાની અહીંયા નિયત નહીં હોય કે બહુ મને આગા પાસે જવું છે, મુલાકાત લેવી, પૈસા નથી દેવા, કાંઈ ના ખબર પડે. ઇમામ હુસેન પાસે જઈને એને એમ થશે મારી પાસે જેટલું છે ને બધું આગાન દઈ દેવું છે. તમે વાં જઈને, આપણે વાં જઈએ છીએ ખિદમત કરવા, અને શું કહે ફેર લોમોન, બધાને જેટલા જરૂરમંદ છે એ લોકોની મદદ કરવા. તમે બધા એન્વલોપ લઈ જજો, કારણ કે વાં આપણે હોટલવાળાને ઓછીતાનનું 50 એન્વલોપની જરૂર પડી ને અહીં મળે તો તમે અહીંયાથી વલીઝમાં બધા ના, તો હવે ફામીમાં એક જાણો 5-6-7 એન્વલોપ લઈ દે તો કોઈને પણ જરૂર પડે તો કામ આવશે. કારણ કે એન્વલોપ વિવરી નોખા કરવાનો, આ સદકાના છે, આ મિન્નતના છે, આ સંકુમ્સના છે, આ હદિયાના છે, ફલાણા ફલાણા, તો એન્વલોપ રાખજો કે જેથી વાં આપણે ગોતું ના પડે. કે માણસની ગળદી જાજી હશે, હરમની વાત કરું તમને, ઇન્શાલ્લાહ આપણે બધાને ઝરી નસીબ થશે, ઝરીને અડી શકશું. અને બધાને ફિતરુસનો વાક્યો ખબર છે કે ઇમામનું ભેખસોને ફકત અડીને એને પાંખ પાછી મળી ગઈ, તો આપણને કેમ ઝરી અડીને પાંખ નહીં મળે? બધું મળશે, પણ આપણે, મને લાગે છે અરબઈનના વખતે આપણે ઇમામને પૂછશો દેવા જાય છે, માંગવા કરતા એને આપણે એના આપણા સલામ પહોંચાડવા જાય છે. એક માંગણી છે મારી, તમે કોઈને અઝિયત ધક્કો મારીને ના, ધક્કાધક્કી હશે ચોક્કસ, તમે બધાય ઝિયારત કરી ધક્કા હશે ગાહથી, તમે ધક્કો મારીને ઝરીમાં ના જજો. ધક્કો કોઈને મરાઈ ગયો આઈલા જાઓ પાછું સીલ ઉપલે, અઝિયત પહોંચાડીને એક ઇમામના ઝવારને તમે એના પાસે પછી માંગવા જો ના બની શકે. જેમ મખસૂસી કરબલાના જમીનની છે ને, આપણે વાં આપણા ઇમામ સાથે કોમ્યુનિએ થવા જાય છે, તમે એના ભેંસ્યો બધા પાસે મફાતી છે, ઝિયારત પડવાની છે, ઝિયારતે આશુરા, ઝિયારતે અમીનુલ્લાહ, ઝિયારતે અરબઈન, ઝિયારતે વારેસા, બધી ઝિયારત કિતાબમાં છે, એ બધા પડશે. અને ઇન્શાલ્લાહ જો ગ્રુપમાં જાશું તો આલિમ પડાવશે. તમે જાઓ ઇમામ સાથે વાતું કરો તમારા દિલની, કે એ મારા ઇમામ, હું 1 વર્ષથી આ પૈસા ભેગા કરું છું, એ બધા પૈસા તમારા ઝિયારતમાં વાપરી રહ્યા છે, મેં મારું કામ મૂકી, મારા બચ્ચાને મૂકી, મારા માવતરને મૂકી ને હું અહીંયા આવ્યો છું, મને ફક્ત તમને સલામ કરવા, તમને પૂરસો દેવા, અને મને દુઆ કરવી છે કે મને તમારા ઝરિયાથી અલ્લાહની કુરબત મળે, અને એહલે બૈત પ્રતિ મારું હુબમાં ઇજાફો થાય. અને આ દુઆ તમને લાગે છે તમે ઝરીના પકડીને ધક્કાધક્કીમાં કરી શકશો? ન્યાયથી મને કહો, મારી સલાહ છે બધાને જેમ કરો એમ, બધા લીભ હશે, અને કદાચ બહુ ઝાઝા જાણે તમને કબૂલ નહીં કરે હું કહું છું, હું તમને કહું છું તમે હરમમાં એક એવી જગ્યા ગોતી લ્યો કાલ કે જ્યાં કાંઈ ધક્કાધક્કી ના હોય, તમને ઝરી દેખાતી હોય, તમારો હાથ ઊંચો કરી અને ઇમામને દેજા તમે જ્યાં બૈયત કરો, અને તમે જ્યાંથી કોમ્યુનિએ કરી શકશો તમારા ઇમામ સાથે, એ ક્યાંયથી નહીં કરી શકો. પછી જાઓ મહેનત કરો, ઝરી અડ્યો બ્યાસ્યો, હું નથી કહેતો કે ઝરી ના અડો, પણ જે તમને આ દિલની વાત કરવાની છે, ઝરી તમે અડશો ને ત્યારે યાદ પણ નહીં આવે કે આ શું છે. અહીંયા તમે હંમેશા, અને આ તમે છેટેથી એક ફેરે નહીં પણ અનેક ફેરે, દિવસના 5 ફેરે તમને કરવું હશે, હરેક નમાઝ તમે કરી શકશો કે હું
છેટેથીનું બોલ રહું, ઇમામ મારા ઇમામ સાથે વાતું કરી લઉં થોડીક, તમે સુબહ નમાઝ પડવા જાઓ, સુબહ નમાઝ પડાવીને હોટલમાં આવી જાઓ, પાછા પ્રપોઝ થાવ, સુબહ નમાઝ પડવા જાઓ, જાઓ ઝરી ઉપર તમારી આંખ જ અડાડો અને ત્યાં પણ તમે પ્રોફિટે કરીને ઇમામ સાથે જરાક વાત કરો. અને એક બીજી ચીજ કે જે મારા માટે બહુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે ઝિયારતમાં, એ છે ઇઝને દુખુલ. મારા જેટલા સાચી છે બધાને ખબર છે, અને જેટલા સેમિનાર ઝિયારતની થાય છે હું બોલું છું, જેટલા હોય સાંભળી લીધો છે એ મને માફ કરે, પણ મારા ઉપર એક ફરજ છે તમારા સુધી પહોંચાડવાનું. ઇઝને દુખુલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણા કિતાબમાં છે ઇઝને દુખુલ, કે એ અલ્લાહ તું મને રજા દે અહીંયા ગરવાની, એ મલાઇકા તમે મને રજા દો, યા રસૂલ તમે મને રજા દો, ઇમામ અલી તમે મને રજા દો, બીબી ફાતેમા તમે મને રજા દો, ઇમામ હસન રજા દો, પછી ઇમામ હુસેન રજા દો, અહીંયા જેટલા મલાઇકા છે એ બધા તમે મને રજા દો અહીંયા ગરવાની. અને જો હું લાયક ના હો તો યા અલ્લાહ તું લાયક છો કે મને અહીંયા દાખલ થવા દે. એ તો બરાબર, તમે આ તમારા જબાનથી બોલો, જરાક તમારા દિલથી બોલો, તમે બોલવા મોર તમારા આંખમાં આંસુ આવી જશે. તમે દિલથી ઇમામને રજા માંગો, એટલે આપણામાં છે કે એક માણસ ઝિયારત કરવા જાય એના ઘરેથી, એટલે હોટલમાંથી નીકળે, ઇલ દુઆ માગશે, આપા લં લેઝ યુ બેસે, ઇલ દુઆ એટ કોન્સન્ટ્રે, ઇલ દુઆ ફેર લેઝ એલોજ દ અલ્લાહ સુબહાન હુ તઆલા, અલ્લાહ અકબર, સુબહાન અલ્લાહ, અલ્હમદુલિલ્લાહ. આ ચલવું પડવાનું છે, એક એક પગલામાં આસ્તે હાલવાનું છે, કોઈને ધક્કા નથી દેવાનું. કારણ શું? તમારું કોન્સન્ટ્રેશન ત્યાંથી ચલું થવું જોઈએ. અને એ જ્યારે તમે દરવાજામાં આવો, તમારું ઇઝને દુખુલ કિતાબનું પડો પડો પાત પ્રોબ્લેમ, પણ હાઈલા ન જો અંદર, પછી તમે તમારું પોતાનું પર્સનલ ઇઝને દુખુલ પડો. હું તમને ગારંટી દઉં કે તમને જવાબ આવશે ઇમામ, ગારંટી. હું તમને કહું છું, મેં અજમાવ્યું છે, બધા અજમાવ્યું છે જેટલા મારી સાથે આવ્યા છે, અને એનો જવાબનો એક પુરાવો તમારા આંખના આંસુ છે. આ ઇમામનો જવાબ છે. અને હું એટલે હદ સુધી તમને કહીશ કે તમે આ ઇઝને દુખુલ પડો અને અંદરમાં તમને કંઈ થાય ના અને આંસુ ના આવે, હાઈલા જાઉં પાછા, કંઈક ખામી હશે, કંઈ વાંધો નહીં, પાછા હાઈલા જાઉં, હરમમાં જઈ બેસી જાઉં, કોસા થતા હો કે આ શું શું છે. અને આ ફર્યું, હું તમને કહું છું, અહીંયા એક એકને આ રજા મળશે. આપણે કહીએ છીએ ને ઓલા જી, ઓલા ઇમામ સજ્જાદની બધી દુઆ છે, એમાં છે કે લેઝ ઇમામ નો રેપોન મે નો ઝોરેઇ ન સો પા કાપાબલ દેન્ટેન્ડ્ર સેટ રેપોન્સ. Eh bien, moi, je vous garantis qu'après avoir fait 90 kilomètres, vous allez l'entendre, ça. Il n'y a pas de raison que vous n'entendiez pas. Mais l'imam ne nous parle pas avec un son. Il nous parle avec le cœur. C'est son cœur qui va transmettre un message à notre cœur. Et c'est ça qui fait écouler les larmes des yeux. En nous, importance. En nous, pour tomber barre des yeux. તો તમે જોજો કે આ ઝિયારતમાં તમે કેટલા કામયાબ થાવ છો. ઇમામ હુસેનએ આખું એનું કુટુંબ દઈ દીધું છે, બધાને શહીદ કર્યા છે. શું કામ શહીદ કર્યા છે? કે એના જદના ઉમ્મતમાં રેવોલ્યુશન આવે, ચેન્જમાં આવે, અમેલિયોરેશન આવે, અને આપણે વાં જઈને અહીંયા આવશું ને કંઈ ચેન્જમાં નહીં આવે. આ ઓર્ગેનાઇઝ કરવાનું મકસદ શું છે? અર્થ શું છે કે આપણે આ બધા જઈને લાખો વાપરે? સલામ ઝિયારત ઇમામ હુસેનની જેટલી કરબલામાં એની ઝરી સામે કબૂલ થાય છે એટલી અહીંયા જ કબૂલ થાય છે, કાંઈ ફેર નથી. અહીંયાથી આપણે ઝિયારત પડીએ છીએ એ એટલી જ કબૂલ થઈ છે કે આપણે વાંધ પડીએ. શું કામ આપણે વાંધ જઈએ છીએ? વાંધ જઈએ છીએ કારણ કે આપણેને આપણામાં રેવોલ્યુશન ખપે છે. અને તમે જો આ એક એક વસ્તુને, જે આ ઇઝને દુખુલ અને સુખતુ જે કોમ્યુનિયો છે, વાતું છે તમારા ઇમામ સાથે, એ કરશો, મને નથી લાગતું કે અહીંયાથી
એક એવો ઝવાર પાછો એના ઘરે આવે એવો જ એમાં સાંજમાં ચોક્કસ થયું હશે ઇન્શાલ્લાહ. અને આની કબૂલિયત માટે એક સલવાત છે રૂપે, હરમમાં બધાય ઇલેક્ટ્રોનિક અપાઈ મનાય છે, અને બધાય હરમમાં, ફક્ત કરબલામાં નહીં, નજફમાં, કાઝમૈન, સામરા જેટલી જગ્યા છે આ મખસૂસ, એ બધી જગ્યામાં બધું મનાય છે. તો તમે ના લઈ જાશો સાથે, કારણ કે નહીં પસાર થાય, અને જો લઈ જાશો તો આપણેને ઓલા કોન્સિનિયામાં દેવા જવું જોઈશે. અને માણસ જાજુ એટલે કોન્સિનિયામાં કે એટલે એક જણાના ખિસ્સામાં ફોન નહીં કર્યો, એટલે એ કોન્સિનમાં અડધી કલાક, એટલે આખું ગ્રુપ અડધી કલાક ગયું. આ બધી એક જાતની અઝિયત છે, અને આ બધી અઝિયત આપણે શર્મિંદા કરે છે ઇમામ સામે ઊભું રહેવાનું. તો ના લઈ જાજો, અને તમારી પાસ કે ના લઈ જાજો, નહીં લઈ જાઓ તમે, વાં જઈને દુઆ તો પડવાની છે. તો તમે તમારી ચોપડી લઈ જાજો. આમાં સૌથી એમ્પોર્ટન્ટ મફાતી છે, કારણ કે એમાં બધી ઝિયારતો છે, બધી દુઆ છે, આ આપ તો બધા પાસે હોવી જોઈએ. અને બીજી ઘણી ઝિયારતની દુઆ છે, મેં તમને પીડીએફમાં મોકલ્યું કે આ મફાતી છે, પછી જે આ શેખ ઈશાકીએ ચોપડી છાંપી છે એ છે, એમાં પણ આખું કોન્સન્ટ્રેટ છે આખું ઈરાકનું. અને આપણે ત્યાં એક બાઈ હમણાં મને આ ચોપડી દઈ ગઈ, આ છે ઝિયારત દે લ્યુસાં અન યાક, આમાં એ બધું રેઝ્યુમે છે. અને આ ચોપડી એક્ચ્યુઅલિઝે કરાવવામાં આવી છે, કારણ કે આ અગાઉ છપાઈ ગઈ હતી અને એમાં થોડીક ચીજ ઘટતી હતી, તો એનું મીઝા જૂર થયું છે. જો કોઈને આ જોતી હોય તો તમે અટાણે 77 મિનિટ તમે અટાણે હાથ ઊંચો કરો, તો આપણે ગણી લઈએ કેને આ જોઈએ છે. અને આ જે બાઈ છે એ બંદે ખુદા છે, અને એ બધાને મફત આપશે, અને અલ્લાહ મને માફ કરે, પણ આ બંદે ખુદા શમીરાબેન છે. ના, ફ્રેન્ચીમાં છે, ફ્રેન્ચીમાં છે, ફ્રેન્ચી અને અરબિકમાં. કેટલા જણાને ખપે છે કોમ્પિસ કોન ચૂપ કોંતે આપે ફ્રે સે એન્ટ્ર ના, પણ આ પાછી છંપાવવાની છે. ડોંક બોન સી યા દે જન કી સોન પેટ પા ઇન્ટરેસે. ના ના, આ બીજી છે, આ બીજી છે. ઓકે, ડોંક ઇન ક્વારન્ટેન નો બોન, માફ કરજો શમીરા, તુ વોઆ અવેક તાલિબ કોમ્બિયન ઇ ફો ઇમ્પ્રિમે. અને જી મફાતી છે એ આપણા બિબ્લિયોથેકમાં મોજૂદ છે, જેના પાસે ના હોય જો વુ કોન્સેઈ વિવમાં દે લાશતે સવો 25 યુરો. શેખ ઈશાકની ચોપડી છે એ પહેલાં છંપાડી ત્યારે 10 યુરોની હતી, એમાં આપણા પાસે થોડોક સ્ટોક છે. મેં સલીમભાઈને પૂછ્યું કેટલી છે, તો એની મને અટાણે કીધું કે 14-15 એના પાસે રહી છે, અહીંયા લાઇબ્રેરીમાં 5 રહી છે. એ સાંભળજો, એમ્પોર્ટન્ટ છે, અહીંયા કમાવાનું છે. આ 20 એક્ઝામ્પલર 10 યુરોની છે. હવે આપણે નવી મંગાવી જોશે, એ 5 છપાશે અને એનો ભાવ ચડી ગયો છે, તો 20 યુરોની મળશે. જેને જોતી હોય એ પણ આપે હાથ ઊંચો કરો, મને ખબર પડે તો હું શેખ ઈશાકને કહી શકું કે અમારા કાફલામાં આટલા જણાને જોઈએ છે. ઓકે, તમને જમાતમાં જ ખપતી હોય તો લઈ લેજો, અને જો વધારે જોતી હોય તો આપણે કહેશું કે પાછી ચંપાવે. બીજું પોખતા, આપણે એક ગ્રુપ વોટ્સઅપ કર્યું છે આપણા અરબાઈન સિલ્વુ પ્લે, આપણે એક ગ્રુપ વોટ્સઅપ કર્યું છે અરબાઈનનું. વા ઈરાકમાં આપણે ગ્રુપ સાથે છે, અને આ જૈન લોકો સાથે છે. લોકો સાથે 300 માણસને પ્રેવનીર કરવું આસાન નથી. તો મારી એક માંગણી છે, જો કોઈ પણ આ ગ્રુપમાં ના હોય હજી એનો નંબર, તો તમે એના નંબર અમને દઈ દો, તો ગરાવી દે. પછી મોટી ઉંમરનું માણસ હોય, જે વોટ્સઅપ મોય વાપરતા આવડતું હોય, કે છોકરા હોય નંદા,
બધાને અંદર દાખલ કરી નાખો, કારણ કે નજફી ગ્રુપ સાથે આપણે નક્કી કરેલ છે કે બધાય ઇન્ફોર્મેશન એમાં મોકલશું. મજાલિસ છે કે કાલે સવારના આપણે ઝિયારત માટે આટલા વાગે ઓલમાં પહોંચી જવાનું છે, બધા ઇન્ફોર્મેશન આમાં મોકલશું. પૂર કે આ ઇન્ફોર્મેશન એફિકાસ હોય એના માટે આ ગ્રુપમાં સિલ્વુપલે કોઈ પણ જાતનું બીજું મેસેજ ના મોકલજો. આ ગ્રુપને લાગતું વળગતું હોય, વી આપણા ડિરેક્ટિવ માટે હોય કે કોઈને જાણવાકારક હોય, તો વી મેતે આ મેસેજ. બીજા મેસેજ કે સુસ્વા દે પૂસ દે માશાલ્લા દે મેં દે વિડીયો દે ફોટો ના વોયે પા. હવે મેં ઘણી ઝિયારત કરી છે, ઘણા ગ્રુપ કર્યા છે, આપણે બધાનું દિલ થઈ કે આપણેને એક કસીદો મરસ્યો આવે કે એક સારું વિડીયો આવે આપણે પાર્ટાજે કરીએ, અને વાં બધાય ફોટા પાડશે તો આપણે એક આ એક ખજાનો છે, એક સુવેનિયર છે આ બધા ફોટા. આપણે બધાને એમ થાય કે ત્યાં આમાં આરીફ દેખાય છે, હાલને હું એને મોકલાવું આ ફોટો, તો બધાય પાસે કદાચ નંબર નહીં હોય. જો તમને બધાને કબૂલ હોય, જો તમને જોતું હોય, તમારી માંગણી હોય, તો આપણે આ જ ગ્રુપ વોટ્સઅપને ડુપ્લિકેટ કરીએ, એક બીજું ગ્રુપ કરીએ, અને એ ગ્રુપમાં બધાને જી મોકલવું હોય. પછી જો કોઈને એન્ટરેસ્ટ ના થતો હોય તો વું પોએ સોર્ટીર દુ ગ્રુપ. જો કોઈને નો મે નો નો અટેન્ડે ઓન વા મેટર દુ નોમ સેપારે. Oui, 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 bien sûr. Non, on va créer deux groupes WhatsApp séparés complètement. Mari Mangri, c'est que dit à groupe WhatsApp, attendez, Arbaïn 2018, nous sommes maintenant quand même. Je t'ai amené Kaboul, oui, toi, j'ai là, oui, après ça, je ne sais, il comme n'est qu'un, que bijou groupe WhatsApp, carré. Emma, tout le monde est libre. On a envie de partager des photos de tout ce que vous voulez. Il t'a amené Badaï, a dit, on t'a amené conseil, donc, t'a amené silence, manak, déjà. Comme ça, t'a amené dérangé, n'a créé groupe. અને પછી ટ્રાન્કિલમાં તમે રાતના રોપોઝે થાઓ ત્યારે વું પુએ વોર ટુ લે મેસેજ. ઓકે, ઓન વા વોર. ઓકે, ડોન્ક ઓન વા ઓન વો સા અવેક નજફી ગ્રુપ ઇન કોલેબોરેશન ઓન વા નોમે એક્સ પર્સન કી ડોવ કી ન પુરો એન્વોયે. ડોન્ક સુજાતભાઈ મને કહે છે કે હવે આપણે વોટ્સએપમાં ઓન પે નોમે દે પર્સન. Seules ces personnes peuvent envoyer des messages, les autres ne peuvent pas. Ça serait peut-être une très bonne idée, comme ça le groupe est bloqué. On va nommer peut-être une dizaine de responsables entre les jeunes, comité voyage et Najafi Group. Au total, une dizaine de personnes peuvent envoyer des messages dans ce groupe et personne d'autre. Donc, t'amener le groupe quand il y a une information importante, oui, t'amener le groupe qui est con la main, message moklavi, c'est-à-dire qu'il y a des contacts, il y a des messages moklavi. કરું છે આપણે બીજું ગ્રુપ. નથી કરું કેને કરું છે. હસન હસન મને કરું છે. નો ફ્રાન્સમાં Moi, j'ai des groupes de tous les ziyarat depuis 10 ans, je les ai encore. Tu as un petit yadrak, Jo. Un petit yadrak. Ziyarat ma safar kari ne di mohobbat taïs, i mohobbat marta dam soudin res. Ama jetlu aplu rapprochement taïs, etlu marta dam soudin taïs. Ceci étant, Jo, na karoui to mani vandonati, après, en fait, oui, d'accord, mais en fait, le plus important là-dedans, dans ce groupe-là, ce n'est pas de partager les vidéos ou les Nawa ou les Marosia. Ce qui est intéressant de partager, ce sont les photos. Parce que les photos, chacun peut se constituer son propre album. À la rigueur, ce qu'on peut faire, c'est un groupe, mais où on n'envoie que des photos, dans ce cas-là. Yassina, elle est contre. Non. Je comprends, vas-y. Une minute. Après, Zara. Je suis la première à prendre des photos, la première à vouloir les envoyer. Mais sachant qu'on va sur un objet
Si en plus, entre les messages qu'on va recevoir du groupe pour toutes les infos qu'on va avoir, décroche un peu, demande-lui ce que c'est peut-être important. Décroche un peu, demande-lui ce que c'est. Bon, s'il vous plaît, qui est-ce qui est pour? Levez le doigt. Kung Fu, c'est un groupe de photos. Ok, donc il n'y aura aucun autre groupe, juste ce groupe avec 10 personnes qui pourront communiquer dessus. Pour tamé à groupement, badaine gara vidéo, on est à consigne de road, à chaque moment de liberté, regardez, parce que toutes les directives seront dedans.